સૌ ભક્તોને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. આજના દિવસે તમે જોઈ રહ્યા છો કે ભગવાનના શ્રી સ્વામિનારાયણ ભગવાનનું દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત જે વિષ્ણુયાગ ચાલી રહ્યો છે અને આજે વૈશાખ માસ ત્રીજમાં જ્યારે પરશુરામ ભગવાનની જયંતિના દિવસે કે અહીં 40 એવા બટુકોને કે યજ્ઞોપવિત સંસ્કારનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ, એમાં સૌ મહંત સ્વામી સહિત વડીલ સંતોએ ઘણી બધી મહેનતો કરી છે. આ ઉત્સવમાં આજના દિવસે કે 40 એવા બટુકોએ આ સમૂહ જૂનીમાં એ અવસર પ્રાપ્ત કર્યો છે. આજના દિવસે પ્રથમ કે ગણપતિ પૂજન કાર્ય પૂર્ણ કર્યું અને એના આગળ હવે મંડપારોપણનું જે કાર્ય કહીએ તે કરીશું, તેના પછી ગ્રહશાંતિ કાર્ય કરીશું, એના પછી જ્યારે બ્રાહ્મણને દ્વિજકુળ જન્મ પ્રાપ્ત થાય જેને આપણે જનોઈ ધારણ વિધિ કહીએ, એના પછી જ એ બ્રાહ્મણને કે વેદ અધિકારનો પ્રાપ્ત થાય છે. તમે આ સ્થાન જોઈ શકો છો કે સંતોએ બહુ મહા મહેનતે આ કાર્ય નિવેડ્યું છે અને ભગવાનના કૃપાથી આશીર્વાદથી આજે આ મહોત્સવને આમ જોયું તો 5-5 દિવસ થયા છે, પણ ભગવાનના આશીર્વાદથી હેમખેમ કાર્ય બધીનું પરિપૂર્ણ થાય છે. અને આજના દિવસે પણ સંતોએ એવું કહ્યું કે આ જે દ્વિશતાબ્દી મહોત્સવ છે એમાં કે નિઃશુલ્ક ભાવે બટુકોને જનોઈ આપવાની છે. કોઈ પાસે કાંઈ પણ દ્રવ્ય લેવામાં પણ આવ્યું નથી. દરેક દ્રવ્ય આ મંદિર ભુજ સ્વામિનારાયણ મંદિર દરેક દ્રવ્ય અને કાર્ય એ પૂરું પાડે છે. તમે પાછળના ભાગે જોઈ શકો છો કેટલાક હરિભક્તો વધાર્યા છે કે આજે બટુકને નૂતન જન્મ ધારણ થશે એટલે કે જનોઈ આપીએ એના પછી જ બાળકોને વેદ અધિકાર પ્રાપ્ત થતું હોય છે. સો વંદન કરીએ વડીલ સંતોને, મહંત સ્વામીઓને કે જેને કે આ મહોત્સવ આદર્યું છે, અને વંદન કરીએ ભગવાનને કે જેનું આ 200 વર્ષનો ઉત્સવ જે થઈ રહ્યો છે એમાં 5મા દિવસે એનું મંગલ કાર્ય થઈ રહ્યું છે. અને એના પછી કે જ્યારે 12 વાગે જનોઈ ધારણ વિધિ થઈ જાય ત્યારે બટુકોને કે કાશી ગમનની યાત્રા કરાવીશું, એના પછી સંતો આવીને દરેકને હૃદયપૂર્વક આશીર્વાદ પ્રાપ્ત કરાવશે, બટુકોને સૂચના પણ આપશે કે બટુકોને કેવું જીવન જીવવું જોઈએ, કેવી ભક્તિ કરવી અને કેવી રીતે ભગવાનનું જ્ઞાન અને વિદ્યા પ્રાપ્ત કરવી. સંતો આવી કરીને સૂચના પણ આપશે દરેક ભક્તોને. તમે દ્રશ્ય જોઈ રહ્યા છો આ ઉત્સવ મહોત્સવ જે નિવેડ્યું છે એના પછી આ ઉત્સવ ક્યારેય પણ નહીં આવી શકે, આવશે પણ નહીં ને આપણે જોઈ શકશું પણ નહીં. એટલે તમે આ દ્રશ્ય જોયું કે આજે બટુકો પણ 40 બટુકો કે યજ્ઞોપવિતમાં લાભ રહી રહ્યા છે અને ભગવાનના દયાથી કે દરેક કાર્ય પરિપૂર્ણ થઈ રહ્યું છે. સૌ ભક્તોને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. આજનો આ યજ્ઞોપવિતનો સંસ્કાર ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું છે. આપણા 16 સંસ્કારમાંથી આજે આ એક સંસ્કાર છે જે આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ જ સરસ છે અને બધા બટુકો અને બધાને સરસ લાભ પણ મળ્યો છે. ખૂબ ખૂબ બહુ સરસ એટલે અતિશય સારું છે. બધી વ્યવસ્થા પણ સારી છે અને બધા ભૂદેવો પણ સારા છે કે બધી જગ્યાએ આવીને બધી સામગ્રી છે કે બધું છે, બહુ જ સારું છે એમ. અહીંયા જે સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવે જે આયોજન કર્યું છે યજ્ઞોપવિતનું, બહુ સરસ જ કર્યું છે. ભુજ સ્વામિનારાયણ મંદિર તરફથી આપણી જે સનાતન પરંપરા છે વૈદિક પરંપરા સાથે જોડવાનો આજે આ જે મહાયજ્ઞ આદર્યો છે એ બહુ જ અભિનંદનીય કાર્ય છે. આજે આપણી વૈદિક પરંપરા, આપણી પ્રજા વૈદિક પરંપરા ભૂલી રહી છે, જનોઈ અને પરંપરાગત સંસ્કારથી દૂર ભાગી રહી છે, ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરે આ જે પ્રશંસનીય કાર્ય કર્યું છે એ એકદમ ધન્યવાદને પાત્ર છે અને ભવિષ્યમાં પણ આવું સુંદર કાર્ય કરતા રહે એવી મંદિરને બે હાથ જોડીને પ્રાર્થના છે, જેથી આપણે આપણા મૂળભૂત સંસ્કારો આપણી પ્રજા આ ભાવિ પેઢીને આપી શકીએ.